રશિયા યુક્રેન યુદ્ધને લીધે યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ ઘણી તકલીફમાં છે. પરંતુ આવડા નાનકડા દેશમાં વધુ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ ભણવા કેમ જાય છે? સુરતના પૂજા પટેલ યુક્રેનની બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. બેંકમાં કામ કરતા તેમના પિતા અશોક પટેલના કહેવા પ્રમાણે પૂજાના MBBSનું પેકેજ 19.70 લાખનું હતું, જેમાં ભોજનનો સમાવેશ થતો નથી. એક વર્ષ માટે કેન્ટીનમાં જમવાનું ફરજિયાત છે, જેનો વાર્ષિક $1,000 ખર્ચ છે. તે પછી વિદ્યાર્થી પોતાની રીતે ભોજનની વ્યવસ્થા કરી શકે છે. પૂજાના અભ્યાસ માટે આવવા જવા સહિતનો કુલ ખર્ચ 25 લાખ થશે. તેઓ કહે છે કે યુક્રેન, કઝાખસ્તાન, બેલારૂસ, કાર્ગિસ્તાન, જ્યોર્જિયા, રશિયા વગેરે દેશોમાં આટલા પેકેજ હોય છે, જ્યારે અહીં 80 લાખથી 1 કરોડ રૂપિયાનું પેકેજ લેવું પડે, જે કોને પોસાય. મેં કઝાખસ્તાન અને કાર્ગિસ્તાન એ બે મુસ્લિમ દેશમાં પેકેજ 13 લાખ અને 15 લાખની આસપાસ હોવાનું પણ સાંભળ્યું છે. ભોજનના ખર્ચ સાથે 19 લાખમાં અભ્યાસ પૂરો થઈ જાય. આટલા ઓછા ખર્ચમાં સારું ભણવાનું મળતું હોય તો લોકો શું કામ ન જાય. આવા જ અન્ય એક વિદ્યાર્થીની, એવા અમદાવાદના ઇઝમા મંસૂરી, યુક્રેનની પશ્ચિમે આવેલી બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં MBBSના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે. ભારત સરકારની રેસ્ક્યુ ફ્લાઇટમાં તેઓ વતન આવ્યા છે. ઇઝમાના પિતા BBC ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે ઇઝમાને 12માં 65% ગુણ મળ્યા હતા અને ત્યાં 25-30 લાખ રૂપિયાના ખર્ચમાં MBBS પૂરું થઈ જાય છે. ઉપરાંત અહીંના અને ત્યાંના અભ્યાસક્રમમાં કોઈ ખાસ તફાવત નથી. અહીં અભ્યાસમાં ભારે ખર્ચને કારણે અમે દીકરીને ત્યાં ભણવા મૂકી. અત્યાર સુધી કોઈ સમસ્યા થઈ નહોતી. વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વાત કરતા તબીબી અભ્યાસ માટે વિદેશને પસંદ કરવા પાછળનું મુખ્ય કારણ મોટા ભાગે ઓછી ફી હોવાનું જ સામે આવ્યું છે. યુરોપિયન દેશોમાં MBBS કેમ આટલું સસ્તું અને અહીં કેમ મોંઘું છે? આ પ્રશ્નના જવાબમાં એક અધિકારી નામ નહીં આપવાની શરતે કહે છે કે આપણે મેડિકલ એજ્યુકેશનને ગુણવત્તાના નામે પ્રીમિયમ કાર જેવું બનાવી દીધું છે, જેમાં સંસ્થા ઊભી કરવા માટેની સગવડો પાછળનો ખર્ચ સામેલ છે. સંસ્થા પાછળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળનો ખર્ચ જ 400-500 કરોડ રૂપિયા થાય છે. આ શિક્ષણ પર ઘણા વર્ષો સુધી સરકારે નિયંત્રણ રાખ્યું, એટલે માંગ અને પુરવઠામાં ભારે અંતર સર્જાયું, એટલે નવી ખુલેલી ખાનગી કોલેજો પ્રીમિયમ ચાર્જ કરવા માંડી.